ફદા હાટું હતા ને લાવ્યા ખો એ ફદા તૈયાર થઈ ગયા છે અને આજે મારા ફાફી ને લાડવા દેવા આવવાના છે એટલે બધા મહેમાન આવવાના છે એટલે અત્યારે જો આપડે થોડા ઘણા વેલા વેલા તો ઉઠી ગયા શિવાની ના પપ્પા વેલા ઉઠી ગયા તને સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા અને ઘરે હજી અમારે બાયુ ને નાના છોકરા બધા ને એવું હોય એટલે બધા તૈયાર થાય છે ને એવું બધું હાલે છે નાઈ ધોવે છે ને બધા તૈયાર થાય છે અને આપણે તો શિવાની બેન ને એના નાના ને આપી દીધી છે ને રાહુલ તૈયાર થઈ ગયો અમારે રાહુલભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અમારા ફાફીને લાડવા દેવા આવવાના છે નહીં એટલે આપણે આજ તો મહેમાન હાસવાના છે એટલે મહેમાન ગતિ નથી કરવાની બધા જે મારા ફાફી નામ પિયરથી ને બધા મહેમાન આવવાના છે એટલે બધા મહેમાનને આપણે હાસવાના છે એટલે મહેમાન બધા દાદા ઘણા થોડાક દાદા મહેમાન આવવાના છે ને એટલે ઘણા ખરા મહેમાન આવવાના છે લાડવા દેવા આવવાના છે દીદી નાની થઈ છે એટલે પછી છઠ્ઠી કરી પછી આજ કેટલા વાહ થઈ ગયા છે 11 વાહ થઈ ગયા ને એટલે 11 વાહે લાડવા દેવા આવે એટલે આજે લાડવા દેવા આવવાના છે એટલે મેં સરસ મજાના નાઈધન તૈયાર થઈ ગયા છે અને તમે બધા વિડીયોમાં બનાવી રહેજો આજે રાહુલભાઈ જમણવારીમાં હું હું રાખવાના છે એ તો બપોરે જ ખબર પડશે કાંઈક સ્પેશિયલ મસ્ત રાખવાના જ છે એ તમને બધાને બપોરે જ ખબર પડશે તો વ્લોગમાં તમે બધા બનાવી રહેજો તો વાડીનો અત્યારે સરસ મજાનો આવો કાંઈક નજારો દેખાતો હોય એટલે થોડા ઘણા હવે પાણી હોય એટલે થોડું ઘણું લીલું હોય બાકી બધી એમને ખેડ થઈ ગયું એટલે બધું એમને હોય આ તો થોડું ઘણું પાણી હોય એટલે થોડા ઘેરા ઢોરહાટું કર્યા હોય અને આ બાજુ આપણે નંદી એવું છે પણ નંદી ને એવું બધું હવે તો પાણી સુકાઈ ગયું છે એટલે એવી વાડી હવે થઈ ગઈ છે નકર તો ચોમાસામાં તો હોય પાણી હેલું જતું હોય એટલે સરસ મજાનો દેખાવ આવતો હોય અને લીમડા ને કોર આવી ગયો છે એટલે મહેમાન આવવાના છે એટલે બધું પાથરી દીધું છે સરસ મજાનું પાણિયારું બાણિયારું ભરાઈ ગયું છે અને સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ છે કેવું સરસ મજાનો દેખાવ આવે છે અને મહેમાન ને બિહારવાની ફૂલ વ્યવસ્થા થઈ ગઈ છે અને બધા બસ આડા હવડા તૈયાર જ થાય છે મહેમાન આવ્યા નથી હવે થોડી ઘણી માં લગભગ મહેમાન આવશે હાલતા તો થઈ જ ગયા છે બાઈ એ કઈ નવેર્યું નથી ને એટલે બા ને રાહુલભાઈ ને કિરીટભાઈ ને બકાલું સુધારવા બે ગયા છે બાઈ હજી તૈયાર જ થાય છે નઈ બા મોટા હોય હબ તૈયાર થઈ જાય ને એટલે બકાલું બકાલું સુધારવા માંડ્યા હું તો ઊંધિયું શાક બનાવવાનું એવું લાગે છે ડુંગળી રીંગણા ફુલાવર બટેકા ટમેટા કોથમરી ગુવાર ને હજી થોડું ઘણું બકાલું લાવવાનું હોય એવું લાગે છે થોડું ઘણું આ એક તો આવી ગયા મારા ખાતી જો હા મળો સુધારવા આવે બધા હેલો અમારી શિવાની બેન હુઈ ગયા છે અને એના પપ્પા હિસકાવે છે એટલે હવે આપણે જઈએ મહેમાન તો આવી ગયા છે મારા ભાભીના બધા પિયર વાળા અને મારા ભાભી હાટું ઘણું ઘણું બધું લાવ્યા છે હવે તમને બધાને બતાવશું તો મોડું કરાવીને આપણે ફટાફટ મહેમાનને મળી આવી ફદાન બાની તો સોફા લાવવા લાગે છે એમ ફદા અંગો ફદો અમારા સોફા માથે બે જો હોતન નવા નવા સોફા લાવ્યા હે ઈસલ મહેમાનને સા પાણી આય પાઈ દી થાક પેલા આમ જાવ હા તો દે હાઉ સોફા લેવા ને નવા નવા સોફા બધા મામા ની હજુ બધો કેવો રમે છે ને મહેમાન તો ઉપસે ને બાજુ તો બોલા બોલ કરશે બધા બધા જો અમારા કિરણ ભાભી હાટુ ઘણો ખરો સામાન લેવા છે બધા બેઠા છે બધા મોટા બાને હા બધા ને રામ રામ ને સીતારામ ને બા બધા જો મહેમાન આવ્યા છે હમણાં દુખણા લેવાનું વાર છે ને સારું મુહૂર્ત જોઈને દુખણા લેવાના છે તો બધાને ગયા મોઠા કરાવ્યા પેંડા ખાવા નતા આવ્યા સઠીમાં આવું તો ન આવે એટલે મોટા બા લાડવા દઈ ને આવે હા નનકા નનકા બધા આવ્યા હતા બધાને ખબર આવજો બધાને ગયા મોઠા કરાવે જો તમારો હાવું હાવ બે ખાવ હામાં આવી બેન ખાવ
મામી ઓલી બાજુ થી ને બા આ બાજુ થી હગા એમ ને બે કોટ થી મને કોઈ નહી દીધો લાવ હું તો ઉભી જ રહી મને કોઈ નો પેંડા ખવડાયો બધા ગળા મોઢા કર્યા પણ માર ફાફી ને માર ફૈલો અને બધા શાક બનાવવાની તૈયારી કરે છે રસોઈ બનાવીને એને ગળા મોઢા કરાવતી આવું મેં કીધું રહી ન જાય ભેંડા ખાવામાં કામ કરે છે ઈજ બાકી રહી જાય છે લવિન તમાર હાટું હેલો એ કે આ પાસે એમ રહી ન જાય કિરણભાઈ માર ફાફી એમ કીધું તને કોણ દઈ ગયું તું તો ખાસ તો રાહુલભાઈ કેવું હતું મેં કીધું આ બીજી વાર અને બકાલું બધું સુધારવાળું બધું બકાલું સુધારવાળું છે હવે ખાલી વઘાર કરવાની વાર છે ને બધા રીંગણા બટેકા ને ટમેટા ને કેટલી વસ્તુ દેખાય છે મને અને રમાણ ફમાણ બધું જો સુધારેલું હોય એટલે કેવું પડ્યું ને સારું કઈ નાખશો બધી શાક બનાવવાની બધી વસ્તુ છે હવે વઘાર કરવા એટલી વાર છે વઘાર ની મસ્ત સુગંધ તો આવવા મળી છે હવે હવે જીરું ને એવું સડી ની જ્યું ભાઈ હવે પેલા વઘાર માં હું નાખવાનું છે ડુંગળી ડુંગળી નો વઘાર લેવાનો કિરણભાઈ શાક વઘારે અમારે બધા બધા સારું શાક બનાવજો બધા વસાળે ક્યાંક બગાડ નાખતા નહીં કશું ઓલા કશું ઓલું નાખ્યું છે ઓલા આવું નાખ્યું બધા ફરતા ફરતા ઉભા રહી જાય ને રાહુલ પણ ડુંગળી પછી વટાણા છે કોઈ ફુલાવર છે એવું બધું નાખો તરત ચડી જાય ડુંગળી તમતાર વઘાર આવી જાવ એટલે કણે વટાણા નાખી દો વટાણા પેલા નાખી દો હા તો બટેકા નાખો હાલો હવે બટેકા નાખો તઈ રાજા નું શાક લસણ ની કળજુ નાખી એનો સ્વાદ મસ્ત પેલા નાખવાની ડુંગળી પેલા લસણ ની કળજુ નાખવાની એ તો વાંધો નઈ અત્યારે નાખો તો હાલે દીદી ને નવા નવા કપડા પહેરી દીધા એને બાય ની લાવવા ઈ દીદી તો આરામ કરે છે જે નીંદર કરે છે એના મમ્મી એ હતર નવો હાડલો પહેરી દઉં અને બા ની લાવે એટલે સરસ મજાની નેવી હાડી અને દીદી ના કપડા તો બહુ સરસ છે ક્યુટ કેવા ઢીંગા વાળા મોરું ઢીંગો કેવો સરસ મજાનો બેજો છે આવું બધા દુખણા લેવાની તૈયારી કરે છે એટલે મારા ભાઈ ને દીદી ને બેન બેહાડ દીધા છે આ બધું જે લાવવા હોય બધું દઈ ને દુખણા લે છે અને ફદા ને હતા નવા કપડા પહેરાવ્યા પણ ભધા ભાઈ ને પહેરવી નથી જો માસી પહેરાવે છે જોવે છે હું પહેરાવે છે બે હાથમાં લાવ્યા હો બધા દીદી ને તો પણ બહુ મોટો સાંડલો કહી દીધો મમ્મી ને મોટો કહી દો દેખાય બા સાંજરી લાવવાન પાંદડું લાવવાન હે દીદી દીદી હવે રાખું ખોલ કેટલા ચોખા ચોટી ગયા સમજો તો કેવી હોતી દુખણા લઈ લો ગળું મોઠું કરો બધા વારા ફરતી દુખણા લે તો આપડે કિરણભાઈ હાટું જો સરસ મજાનું સામાન બધું લેવાશે લાઈટ વાળું ઝુમર ને અમારી દીદી હાટુ કેટલાય કપડા લેવા છે ગોદડિયું બધું સાયકલ છે ને બ્લેન્કેટ ને દીદી હાટુ આ બધું વસ્તુ લેવા છે અમારા આણામાં ઘરાણું હતા છે આ જાંજરી ને એવું બધું આ શું કેવાય જીલિયાનું આણું કેવાય ને મારા ભાઈ ને જીલિયાનું આણું જો સરસ મજાનું આવ્યું છે બધું ને બધા એવું બધું પાથરું છે ને એટલે બધા હવે જોઈ લે છે મારા મમ્મી ની બધા આ બાજુ બેઠા છે અને સરસ મજાનું જો લાઈટ વાળું ઝુમર હતા લાવ્યા છે હવે નવા મકાન થઈ ગયા ને એટલે આ બાજુ ક્યાંક બહાર છોડી દેજો એટલે દેખાવ આવે સરસ મજાનું આ બાજુ શાક બનાવવા બે ભાઈ થઈને શાક બનાવી નાખ્યું અને બીજું બાયું તો સટકી ગયા ને બધા વી ગયા ને કે ફૂજ્યું બનાવવાની કહો તો અને આજે સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે ને કેવો સરસ મજાનો દેખાવ આવે છે હવે કાંક મીઠું બીઠું મોળું બોળું રે ને સાખી જોજો
સરસ દેખાવ તો મસ્ત આવે છે. લો રાહુલ ભાઈ અને કિરણ ભાઈ અને બધા થઈને શાક બનાવી નાખ. જમવાની સરસ મજાની આપણે ડીશ તૈયાર છે. શાક છે, પૂરી છે, લાડવા ગાંઠિયા અને સલાડ અને આ ફ્રૂટ સલાડ. બધું સરસ મજાનું આ કોબી નું સલાડ છે, કાસુ અને આ ફ્રૂટ સલાડ છે આપણે. અને આ બાજુ બધા જમવા બેસી જશે ને મહેમાન ને પેલા જમાડ્યું. બાકી બધા ઘરના કોઈ પીરસતા હોય ને બધા ઘર ઘરના બેઠા છે બધા. આ બાજુ મારા કિરણભાઈ ને આ બધા પીરસવામાં હતા ને રાંધવા વાળા યાદ છે ને કિરણભાઈ, બધાને રાંધી રાંધીને ખવડાવવા વાળા યાદ છે. હાલો સલાડ પીવા કે છોકરા જો ખાઈ ખાઈને છે ને બધા કાંઈક રાયડું નાખે છે, સોફા લાવ્યા છે ને એમાં બેસી જશે ને કાંઈક પીરસે છે અમારા છોકરા ને કિરીટભાઈ ની બધા ડોલું લઈ લઈને રખડે છે ને. લાડવાને તાણ કરજો બધાને તાર પપ્પા ની અંદર. ચાલો તો હવે આપણે જમવાની ડીશ તૈયાર છે તો આપણે હવે જમવા બેસી જઈએ. અને શિવાની બેન એના નાના હિસકા આવશે એટલે પેલા શિવાની બેન ને ઘૂરે અને મહેમાન ને બધાને પેલા જમાડ્યા. હવે એમ બધા ઘરના બાકી છીએ તો આપણે જમી લઈશું. ચાલો તો બપોરા પાણી થઈ ગયા અને સરસ મજાનો થોડો ઘણો પોરો ખાઈ લીધો અને હવે આપણે હાલતો થઈ જવાનું છે. એટલે ગાડી ઠેલા પેલા બંધ થઈ ગયા છે અને શિવાની બેન હે મમન ઘરે થવા જવાનું છે ને આપણા ઘરે. હા કે છે શિવાની બેન ને દઈ દો. હાલો શિવાની બેન લઈ લો, પકડી રાખજો અને ગાડી ઠેલા બંધ થઈ જાય. જેન સીધા આવશે હે અને ગાડી ચાલુ કરે એટલી વાર છે. હવે પછી ફરી પાછા આવશે ને શિવાની કે તો બાને મોઢામાં નાખે અમારે શિવાની. હાલો તઈ હવે જાવી તમે આવજો. હાલ તો થવાનું છે હવે. મારો બાપુ તો અહીં જીધો જાય ગયા છે, ઘડી ખોઈ જાવ ને મોટ બાપુ આવજો તે હવે બફદા. હાલો તો ઘરે પૂછી ગયા છે અને ખડીક બેન ના ઘરે ખોટી છતા સાંભળી અને શિવાની દીકરો તો હોઈ ગયો છે. ટપોરી દીધો ખોયા બોયા નાખો અને ઉરીસા બેન તો તરત જ દોડી ના આવ્યા. શિવાની બેન આવ્યા, શિવાની બેન ઉઈ જશે ખડે ખોરાઈ દે પંખા પંખા ચાલુ કરો એટલે ઘામ ન થાય બબલમાં ન કર દાગી જશે. એટલે નીંદરમાં નીંદરમાં ઉરાઈ દે ને તો નીંદર પૂરી થાય. પંખા બંખા કરું ચાલુ હિસકો આય હિસકો આય ખબર લાગે નહીં. હા કોઈ રીતે હિસકો આવે કેવો તડકો લાગ્યો, તડકાનો ફાયદા નાસીન ઘરેથી ને એવું છું અને શિવાની બેને તો સરસ મજાના હુરાઈ દીધા. અને હવે આપણે થોડીક વાર આરામ કરશું, શિવાની બેને આરામ કરે ને આપણે આરામ કરી લેવી અને બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.